પછી તેના ઉત્થાન અર્થે લઘુમતીઓ નબળા વર્ગો અને પછાત વર્ગોના રક્ષણ માટે બંધારણની અંદર જે જોગવાઈઓ કરવામાં આવી છે એ જોગવાઈઓનો આપણે હવે અભ્યાસ કરીએ, જેની અંદર તમામ નાગરિકોને સમાન ન્યાય પ્રદાન કરે છે. આપણું બંધારણ કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર બધાને સમાન તોળે છે. તમે જુઓ ન્યાયની દેવી છે એ સમાનતાને પ્રતીક છે, અને એટલે દરેક નાગરિક સમાન એની દ્રષ્ટિએ છે. દરેકને સમાન તક અને દરજ્જો બંધારણ આપે છે. આપણું બંધારણ જે રીતે ઘડાયું છે કે કોઈ પણ વ્યક્તિ ઊંચ નીચ જ્ઞાતિ જાતિના ભેદભાવના વાળાઓ આચરે નહીં, એ કાયદાની રૂએ બધી જ વ્યક્તિઓ સમાન છે. ન્યાયની દ્રષ્ટિએ દરેક વ્યક્તિ સમાન છે એટલે બધાને સરખી તક આપે છે, દરેક વ્યક્તિને સરખો દરજ્જો આપે છે, અને તેના દ્વારા આ જ્ઞાતિ જાતિઓના વિકાસ અર્થે પ્રયાસો થઈ રહ્યા છે. રાજ્યોને એવા અધિકારો આપ્યા છે કે નબળા લોકોના રક્ષા માટે મૂળભૂત પર યોગ્ય પ્રતિબંધ લગાવે. જો આ પોઈન્ટ મહત્વનો છે કે દરેક વ્યક્તિને જન્મેને ત્યાંથી એ અધિકાર પ્રાપ્ત થાય છે. મૂળભૂત જે અધિકારો હેઠળ એ વ્યક્તિને આપણા છ અધિકારો પ્રાપ્ત થાય છે, અને બંધારણીય ઇલાજનો અધિકાર છેલ્લો જે આપણે છે એની અંદર નબળા લોકો છે એ લઘુમતીઓ છે, પછાત વર્ગો છે, અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ છે, બધાનો સમાવેશ થાય નબળા છે, એ લોકોના રક્ષણ માટે મૂળભૂત કહી શકાય એવી પાયાની બાબતો જે વિકાસ કરવા દેતી નથી એની ઉપર કાયદાની રૂએ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એને અનુસરી શકાતો નથી. એટલે કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ પ્રકારનો ધર્મ પાળી શકે એવી છૂટ આપવામાં આવી છે. એટલે ધર્મ પાળવાની બાબતમાં વ્યક્તિ સંપૂર્ણ સ્વતંત્ર છે. કદાચ જ્ઞાતિમાં બાંધછોડ જ્યાં જ્યાં જન્મે ને ત્યાં એને ધર્મની દ્રષ્ટિએ જ્ઞાતિની દ્રષ્ટિએ એમ કહીએ કે એ જ્ઞાતિ એને લાગુ પડે, પણ ધર્મ એ પાળવો એ એને છૂટછાટ છે. કોઈ પણ ધર્મમાં જન્મો હોય પછી એને ધર્મ બદલાવ હોય તો છૂટછાટ છે. તો એવી સ્વતંત્રતા પણ આપણું બંધારણ પૂરું પાડે છે. નબળા લોકો છે એ લોકોને સમાન તક ન્યાય અને દરજ્જો આપવા માટે આવા પ્રકારની બંધારણની અંદર વિશેષ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી છે. તો એ છે બંધારણીય કહી શકાય એવા પ્રકારની જોગવાઈઓ.